અને વિરોધ પક્ષના નેતા સાથે વાતચીત કરી સત્તાનું શાંતિપૂર્વક હસ્તાંતરણ કરવાની ખાતરી આપી હતી નવનિયુક્ત રાષ્ટ્રપતિ સિરીસેનાએ વિજયની ઉજવણીમાં સંયમ દાખવવા પોતાના કાર્યકરોને અપીલ કરવા સાથે વાયદો કર્યો હતો કે નવી સરકાર કોઈ સાથે વેરભાવ રાખ્યા વગર શાસન ચલાવશે કારણ કે પ્રજાએ નવી રાજકીય સંસ્કૃતિની તરફેણમાં જનાદેશ આપ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક જીત બદલ મૈત્રીપાલ સિરીસેનાને ભારત વતી અભિનંદન પાઠવ્યા છે ગાંધીનગર ખાતે પ્રવાસી ભારતીય સંમેલનમાં ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો પાસેથી સરકાર માત્ર રોકાણ નહીં પણ તેઓ માદરે વતન સાથે દિલથી સંબંધ રાખે તેવી અપેક્ષા રાખે છે પ્રવાસી ભારતીયોની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે ભલે તમે પ્રવાસી છો પણ સ્વદેશી જ છો તેમણે પોતાની મહેનત નિષ્ઠા અને કુશળતાથી જુદા જુદા દેશોમાં ભારતનું નામ રોશન કરી સફળતા મેળવી છે ૌણ રઘુવરદાસ ઓમન ચાંડી સહિત બાર રાજ્યોના મુખ્યમંત્રીઓએ આજના સત્રમાં હાજર રહી પોતપોતાના રાજ્યમાં મૂડીરોકાણ માટેની સંભાવનાઓનો ચિતાર આપ્યો હતો ગાંધીનગર ખાતે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનેલા ગોયાનાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતારે આજે વલસાડ ખાતે સુગર ફેક્ટરીની મુલાકાત લીધી હતી વાયુસેનાના હેલિકોપ્ટરમાં સત્તાવાર મુલાકાતે પધારેલા ગોયાનાના રાષ્ટ્રપતિનું જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે સાંસદ કેસી પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ મીનાબેન ચૌધરી સહિત અન્ય અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું વલસાડની સુગર ફેક્ટરીના કામદારો સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતરે મુલાકાત કરીને ફેક્ટરીના વિવિધ પ્લાન્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું તેમણે આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિની પ્રશંસા કરતાં ભારત અને ગોયાના બંને દેશોના સંબંધ વધુ ગાઢ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી સૌરાષ્ટ્રના દરિયામાં આવેલા તમામ બંદરો ઉપર મરીન કમાન્ડોની ટુકડી તૈનાત કરીને દરિયાઈ સલામતીની વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે પ્રવાસી ભારતીય દિવસના યજમાન બનેલા ગુજરાતમાં દેશ વિદેશના અનેક મહાનુભાવો આવી રહ્યા હોવાથી ગુજરાત સરકારે દરિયાકાંઠે ચાલતી તમામ ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખવા મરીન પોલીસને તૈનાત કરી છે જે નૌકાદળ તથા કોસ્ટગાર્ડને સમાંતર છતાં પૂરક રહીને પહેરો ભરી રહી છે જામનગર આસપાસ તેલ રિફાઈનરી સહિતના મોટા ઉદ્યોગો આવેલા હોવાથી ભાંગફોડિયા તત્વો પ્રત્યે અહીં વિશેષ સાવધાની રાખવાનું આયોજન થયું છે તેમ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું પેરિસના ચાર્લ્સ ધ ગોલ હવાઈ મથક નજીક સવારે મકાનમાં કેટલાક લોકોને બાનમાં લેનાર બે બંદૂકધારીઓ ચાર્લી હેબ્દો મેગેઝીનની કચેરીમાં કતલેઆમ ચલાવનાર બે ભાઈઓ જ હોવાનું બહાર આવ્યું છે ફ્રેન્ચ પોલીસે સંદિગ્ધ ત્રાસવાદી છુપાયા છે તે મકાન ઉપર હેલિકોપ્ટર ઉતારી ઓપરેશન શરૂ કર્યું છે તો આડેધડ ગોળીબારથી બે નાગરિકો ઘવાતા હોસ્પિટલ ખસેડાયા હોવાના પણ સમાચાર છે ચાર્લી હેબ્દોમાં ખૂનામરકી કરનાર બંને આરોપીઓને જબ્બે કરવા માટે સમગ્ર ફ્રાન્સમાં નેવું હજાર પોલીસ તપાસમાં જોડાયા છે ઇન્ડોનેશિયાના સુરાબાયાથી ઉડતા વૈત જાવાના સમુદ્રમાં તૂટી પડેલા એર એશિયાના કમનસીબ વિમાનના ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાંથી છૂટતા પિંક સિગ્નલ ઝીલવામાં તપાસ ટુકડીને સફળતા મળી છે પાંકલાન બુન ખાતે આવેલા તપાસ ટુકડીના વડામથકે બહાર પાડેલી માહિતી પ્રમાણે પિંક સિગ્નલની દિશામાં મારો દરિયાનું પેટાળ ફંફોસી રહ્યા છે જેથી બ્લેક બોક્સ હાથ લાગે ક્રિકેટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ પોતાના બીજા દાવમાં છ વિકેટ ગુમાવીને બસો રન કરતા ઓસ્ટ્રેલિયાની કુલ લીડ ત્રણસો રનની થઈ છે આ અગાઉ ભારતનો દાવ ચારસો રમે સમેટાઈ જતા ઓસ્ટ્રેલિયાને સત્તાણું રનની લીડ મળી હતી આજે ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્મિથ રોજર્સ અને બંસે અડધી સદીઓ નોંધાવી હતી ભારત તરફથી આર અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ સમીએ એક એક વિકેટ ઝડપી હતી ચાર ટેસ્ટ મેચોની આ શ્રેણી ઓસ્ટ્રેલિયા બે શૂન્યથી પહેલેથી જ જીતી ચૂક્યું છે તો આ સાથે જ આ સમાચાર બોલેટીને સમાપ્ત કરીએ છીએ નમસ્કાર